નમસ્કાર મિત્રો દર્પણ એકેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ મિત્રો આપ જાણો છો એ પ્રમાણે અમે અવારનવાર જે કોઈ પણ સરકારી ભરતી આવે છે તેની સૌથી લેટેસ્ટ અપડેટ આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ આજે પણ એક એવી જ અપડેટ વિશે માહિતી લઈને આવી રહ્યા છીએ આપ જાણો છો એ પ્રમાણે હાલમાં ઘણી બધી જગ્યાઓ ઉપરની જે જાહેરાતો છે એ પબ્લિશ થઈ ચૂકી છે અને તેના ફોર્મ ભરાઈ રહ્યા છે આવનાર ટૂંક સમયમાં પણ આવી જ કેટલીક અન્ય અગત્યની ભરતીઓ પણ થવાની છે એ ભરતીઓ વિશે આપ જાણતા હશો જો ન ખ્યાલ હોય તો આપ કમેન્ટમાં અમને પ્રશ્ન કરો અમે એના વિશે પણ ડિટેલમાં વિડીયો બનાવી આપશો એ પહેલાં મિત્રો આવી જ અગત્યની ભરતીઓની માહિતી માટે અમારી ચેનલને જો હજુ આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નાની નાની સૌથી પહેલાં અપડેટ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને તેમાં જોડાઈ જાઓ તો મિત્રો આપણે થમનેલમાં વહેંચું એ પ્રમાણે ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠની અંદર ભરતી આવી રહી છે હવે ધોરણ એકથી પાંચની વાત કરીએ તો ધોરણ એકથી પાંચમાં કુલ અઢારસો ને એકસઠ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જ્યારે આપણે ધોરણ છથી આઠ એટલે કે ઉચ્ચ પ્રાઇમરી એની અંદર વાત કરીએ તો ધોરણ છથી આઠની અંદર અગિયારસો ને ઓગણચાલીસ જગ્યાઓ ઉપર સરકારી ભરતી થવાની છે તેના વિશે ડિટેલમાં આપણે માહિતી જોઈએ આપ અહીં જાહેરાત જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નંબર બાર પહેલોમાં ડોકટર ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ બે હજાર ચોવીસ મિત્રો આ આજની જ જાહેરાત છે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણીના આધારે મળેલ માંગણીપત્રક મુજબ નીચે દર્શાવેલી જગ્યાઓ અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ તારીખ સત્તર બે બે હજાર ત્રેવીસના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક આપેલો છે અહીંયા અને તારીખ આપેલી છે ત્રેવીસ અગિયાર ત્રેવીસના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આગળ મિત્રો આપણે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તેની પણ માહિતી જોઈશું તે પહેલાં આપને જો આ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો સૌથી પહેલાં તો વિડીયોને અંત સુધી જુઓ અને પછી પ્રશ્ન ઉદ્દભવે તો કમેન્ટ દ્વારા અમને તમે પ્રશ્ન કરી શકો છો અમે તેનો યોગ્ય ઉત્તર આપવા પણ પ્રયત્ન કરીશું કે કેવી રીતના અરજી કરવાની કોણ અરજી કરી શકે અરજીના નિયમો શું છે કઈ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ વગેરે સંદર્ભે જો આપને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ સૌથી પહેલાં વિડીયોને અંત સુધી જોઈ લો ત્યાં સુધીમાં તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબો મળી જશે અને ત્યારબાદ આપણે ન સમજી શકીએ તો કમેન્ટ દ્વારા પૂછી શકીએ છીએ અને અમે એનો યોગ્ય ઉત્તર આપવા પણ પ્રયત્ન કરીશું અહીં આપ જોઈ શકો છો કે ભાઈ જે આગળ વાત કરીએ અઢારસો એકસઠ અને અગિયારસો ઓગણચાલીસ એ જગ્યાઓ પર જે ભરતી થવાની છે એમાં કેટેગરી વાઇઝ કઈ રીતના એને વહેંચેલી છે તો ધોરણ એકથી પાંચની વાત કરીએ તો મિત્રો આ બધી જ જાહેરાત છે એ ગુજરાતી માધ્યમની છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની છે ધોરણ એકથી પાંચની વાત કરીએ તો એનો જાહેરાત ક્રમાંક એક ઓબ્લિક બે હજાર ચોવીસ છે જેમાં જનરલ જગ્યાઓ જે છે એ નવસો પચાસ છે અનુસૂચિત જાતિ છે અનુ એની એકસો બાવીસ જગ્યા છે અનુસૂચિત જનજાતિ છે એની એકસો નવ્વાણું જગ્યાઓ છે એસીબી શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ ચારસો જગ્યાઓ છે અને ઇડબ્લ્યુ આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે એની એકસો જગ્યાઓ છે આમ કુલ એક અઢારસો ને એકસઠ જગ્યાઓ છે અને એ જગ્યાઓ પૈકી જ્યાં ક્રમ નક્કી થયેલો છે ત્યાં ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારોની 69 જગ્યાઓ છે ત્યારબાદ ધોરણ 6 થી આઠની વાત કરીએ તો એની અંદર સ્પેશિયલ એજ્યુકેટરની ગુજરાતી માધ્યમની જે જગ્યા છે એની જાહેરાત ક્રમાંક છે બે ઓબ્લિક બે હજાર ચોવીસ સામાન્ય જગ્યાઓ છે એની પાંચસો બાણું અનુસૂચિત જાતિની જગ્યાઓ છે પાસઠ અનુસૂચિત જનજાતિની જગ્યાઓ છે એકસો સત્યાવીસ એસી બી સીની એટલે કે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની બસો પાસઠ છે અને ઈડબ્લ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની નેવું જગ્યાઓ છે એમ કુલ અગિયારસો ને જગ્યાઓ છે જે પૈકી ફિઝિકલ હેન્ડીકેપની ચાલીસ જગ્યાઓ છે આગળ વાત કરીએ આપણે તો જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક માંગણા પત્રકને આધારે દર્શાવેલ છે એટલે કે રોસ્ટર ક્રમાંક જે પ્રમાણે એણે માંગેલી હોય એની જગ્યાઓ હોય એની ફિઝિકલ હેન્ડકેપની જગ્યાઓ માંગેલી છે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વીએસબી ગુજરાત ડોટ ઇન ઉપરથી તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના બપોરના ત્રણ કલાક સુધી ભરી શકાશે જિલ્લા નગર શિક્ષણ સમિતિ કેટેગરીવાર મહિલા અને માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે મિત્રો આ જ બધા પરિપત્રો અને આજ બધી માહિતી તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી પણ મળી રહેશે માટે જો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો નીચે લિંક આપેલી છે ત્યાંથી તમામ પીડીએફઓ પણ તમને મળી રહેશે આગળ વાત કરીએ કે સ્વીકાર કેન્દ્રમાં અરજી જે તમે કરો છો એની પ્રિન્ટ આઉટ ક્યાં સુધી જમા કરાવવાની તો એ અઠ્યાવીસ તારીખના સાંજના પાંચ કલાક સુધી જમા કરાવવાની છે ઓગણીસ તારીખે જ્યારથી આ જાહેરાત પબ્લિશ થશે ત્યારથી આના સંદર્ભે વધુ માહિતીની આપને જો જરૂર હશે તો અમે જરૂરથી એક ચોક્કસ વિડીયો બનાવીશું અને સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપીશું આ માટે આપે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું છે સાથે જ આપના મિત્રો સુધી પણ આ માહિતી શેર કરવાની છે જેથી કરીને એ લોકોને પણ આ માહિતીનો ખ્યાલ આવે મિત્રો આ માહિતી આ ભરતી છે એ ઘણી મોટી કહેવાય તો આપ સૌ મિત્રો આ ભરતીમાં લાગી જાઓ એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ ધન્યવાદ